પરમાત્મા કોણ છે કહ્યું અનુભવ ગમ્ય. શ્રીમદ ભાગવતમાં લગભગ 3 વખત છે, 2 વાર તો છે જ, એક પ્રહલાદજી બોલ્યા, બીજું વસુદેવજી બોલ્યા છે. કેવલ અનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર, પરમેશ્વરનું સ્વરૂપ કયું? શ્રીમદ ભાગવતનો આધાર. ભાગવતજી કહે છે કેવલ અનુભવમાં આવતો આનંદ એ જ પરમાત્મા છે. વળી પાછા મોરલી કે ધનુષ લઈને આવે તો આપણને કંઈ વાંધો નથી, પરંતુ શું લાગે છે, સમય સમય અનુસાર પરમાત્મા પણ પોતાના સ્વરૂપને ક્યારેક જરૂર પડી તો માછલું, ક્યારેક જરૂર પડી તો કાચબો, ક્યારેક જરૂર પડી તો ભૂંડ, ક્યારેક જરૂર પડી તો એ અડધા નર અને અડધા સિંહ, ક્યારેક એ પ્રમાણે જરૂર પડી એટલે બ્રાહ્મણ બન્યા, કોઈ સમયે પરશુરામ, રામ, અલગ અલગ અવતારો લીધા છે પરમાત્માએ. જે યુગ કાર્ય કરે છે, જે યુગ પુરુષો હોય છે, એ લોકો પોતે એક જ વસ્તુમાં બંધાઈ રહેતા નથી, આવશ્યકતા અનુસાર એ લોકો બદલવા તૈયાર, બલકે બદલવા તૈયાર હોય છે, એટલા માટે જે એ જ સર્વાઈવ કરી જાય છે. ફિટેસ્ટ સર્વાઈવ, હે ને, ફિટેસ્ટ સર્વાઈવ. હુ ઇઝ ફિટ, અથવા હુ ઇઝ ફિટેસ્ટ? ફ્લેક્સિબલ ઇઝ ફિટેસ્ટ. માછલા લાખો વર્ષોથી આ દુનિયામાં છે, કારણ કે એ લચીલા છે, વર્ષો સુધી ટકી ગયા. આનું કારણ એકમાત્ર એવા લચીલા છે કે પરિસ્થિતિ અનુસાર બદલી શકે છે, પરિસ્થિતિ જે પ્રમાણે આપણને આદેશ કરે એ પ્રમાણે બદલવું પડે.